આજે આપણે ખેતીને નફાના ધોરણ પર લઈ જવાની દિશામાં કામ કરી રહ્યા છે અને બે દશક પહેલાં કોઈ કદાચ આના માટે વિચારી નહોતું શકતો ભાઈઓ આપણા ખેડૂતોને પાણીની સમસ્યામાંથી મુક્તિ અપાવવા માટેનું અભિયાન આપણે ચલાવ્યું સાથે સાથે વીજળીના સંકટમાંથી એને મુક્તિ અપાઈ મને યાદ છે એ જમાનો હતો કે ટ્રાન્સફોર્મર બળી જાય ને કારણ કે વીજળીના ઠેકાણા નહીં ઉતાર ચઢાવ ચાલ્યા કરે એટલે ટ્રાન્સફોર્મર બળી જાય પાક પીળો પડી જાય ગાંધીનગરમાં ચક્કર મારે ધારાસભ્યો દોડાદોડ કરે ટ્રાન્સફોર્મર બદલતા બદલતા બબે ત્રણ ત્રણ મહિના જતા રહે સિઝન પૂરી થઈ જાય પાક આખો પીળો પડી ગયો હોય ખેડૂત બિચારો બરબાદ થઈ ગયો હોય આપણે આવીને બદલ્યું ફોન કરો ને ટ્રાન્સફોર્મર બદલાય એવો જમાનો આપણે લાવી દીધો હતો પછી તો સ્થિતિ એવી લાવી કે ટ્રાન્સફોર્મર ભળે પણ નહીં ભાઈ સિંચાઈની સુવિધાઓ વધારવા માટે આપણે અનેક કામો કર્યા નહેરોના કામો કર્યા અને આના કારણે અમારો ખેડૂત આજે ત્રણ ત્રણ પાક ઉગાડવા માંડ્યો છે એને એનો લાભ થવા માંડ્યો છે ભાઈઓ ભારતીય જનતા પાર્ટીની સરકારે ગુજરાતમાં ખેતીને મહાસંકટમાંથી બહાર કાઢી અમે ગામડાને બચાવી લીધું છે નહીં તો અમારું ગુજરાતનું અને ખાસ કરીને કચ્છ કાઠિયાવાડનું ગુજરાત સૌરાષ્ટ્રનું અમારું ગામડું ખાલી થતું સાહેબ લોકો મજૂરી કરવા જાય પણ ગામડે પાછા આવવાનું પસંદ નહોતા કરતા એવા દિવસો હતા આપણે જ્યારે જ્યોતિગ્રામ યોજના લાયા ને ત્યાં ઘરમાં તો ચોવીસ કલાક વીજળી મળી પણ જ્યોતિગ્રામ યોજનાના કારણે ખેડૂતને વીજળી પાકી મળવાની નક્કી થઈ ગઈ કે આટલા કલાક મળે એટલે મળે દિવસે મળે એટલે મળે એના ખેતીમાં પાણી વિના પાક સુકાય નહીં એના માટે જે વીજળી જોઈએ મળે એટલે મળે આ આપણે કરી શક્યા અને આપણે જ્યારે કિસાન હિત શક્તિ યોજના ખુશી એની જ્યારે કર્યું એક લાખથી વધારે ટ્રાન્સફોર્મર આપણે લગાવ્યા એક લાખ કરતા વધારે અને આપણા સરકારને સૌથી મોટો લાભ મોટો કર્યો કૃષિ મહોત્સવ જૂન મહિનામાં સાહેબ પાંત્રીસ ચાલીસ ડિગ્રી તાપમાન હોય અને ગુજરાતના ગામડે ગામડે કુશીરત ફરતો હોય ખેડૂતોની સાથે બેસીને ખેડૂતમાં ખેતીમાં કેવી રીતે બદલ લાવવો કેવી રીતે આધુનિક ટેકનોલોજી લાવી બિયારણ કેવી રીતે લાવવું જમીનમાં મને આ બધા સોઇલ ટેસ્ટિંગના કામ કેવી રીતે કરવા બીજથી લઈને બાજાર સુધી અમારા ખેડૂતને તૈયાર કરવાનું કામ આપણે આ કર્યું અને ગુજરાતમાં નહેરો દ્વારા પાણી પહોંચાડ્યું બીજી બાજુ કૃષિ મહોત્સવ દ્વારા માહિતી પહોંચાડી અને આજે આપણા સિત્તેર હજાર કિલોમીટર નહેરોનું નેટવર્ક ભાઈઓ કોઈ કલ્પના કરી સિત્તેર હજાર કિલોમીટર નહેરોનું નેટવર્ક આ આપણા ગુજરાતના ખૂણે ખૂણે પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે અને એના કારણે આપણા સવા કરોડ રૂપ હેલ્થ કાર્ડ આપણા ગુજરાતમાં સવા કરોડ સોઇલ હેલ્થ કાર્ડ માટીની પર પહેચાન એનું કામ આપણે ત્યાં કર્યું છે અને એના કારણે ખેડૂતે પોતાને કહ્યું બી બીજ વાપવું કયું ખાતર નાખવું કઈ દયા નાખ દવા નાખવી એની બધી એને સમજા પડે અને એની સાથે સાથે પશુધન પહેલાં એવી સરકાર હતી કે ડેરી ન બનાવવા માટેના નિયમો હતા અમે ડેરી બનાવવાના નિયમો બનાવ્યા અને અમારી અમરેલીની ડેરીઓ તો કમાલ કરી દીધો છે ભાઈ કમાલ કરી દીધી આટલા ટૂંકા ગાળામાં જે પ્રગતિ થઈ છે અને એની સાથે સાથે પશુઓ માટે આપણે જે આખા દેશમાં આ માણસોને જે આપણા કોરોનામાં ટીકાકરણ કર્યું એની ચર્ચા તો થાય છે આપણે પશુઓ માટેના ટીકાકરણનું મોટું અભિયાન ચલાવી રહ્યા છીએ હજારો કરોડ રૂપિયાના બજેટ ખર્ચી રહ્યા છીએ આપણે કિસાન ક્રેડિટ કાર્ડનો લાભ પશુઓના અમારા પશુપાલકોને આપી રહ્યા છીએ એ જ રીતે અમારા માછીમાર ભાઈઓ બહેનો એમને પણ કિસાન ક્રેડિટ કાર્ડનો લાભ મળી રહ્યો છે અને હિન્દુસ્તાનમાં આટલી બધી સરકારો આવી આ દરિયો હતો કે નહોતો ભાઈ માછીમારો હતા કે નહોતા ભાઈ માછીમારી ચાલતી જ નહોતી ચાલતી આવડું મોટું હિન્દુસ્તાન આવડો મોટો દરિયા કિનારો પરંતુ માછી મત્સ્ય વિભાગ નહોતો સરકારનો કોઈ મંત્રી નહોતું અમે જુદો મંત્રાલય બનાવ્યું અને અમારા રૂપાલાજી એનું નેતૃત્વ કરી રહ્યા છે આખા દેશના માછીમારોની જિંદગી બદલવાનું કામ ચાલ્યું ફિશિંગ હાર્બર બનાવવાના કામ હોય તેજીથી થઈ રહ્યા છે અમારા ફિશરમેનને માછીમારને આર્થિક મદદ કરવાનું કામ થઈ રહ્યા છે અમે ટેકનોલોજી દ્વારા ચાહે ખેડૂતને જે પોર્ટલ હોય એનો લાભ ફિશરમેનને મળે એનો લાભ પશુપાલકને મળે એના માટે સબસિડી મળે આની ચિંતા આપણે કરી છે ભાઈઓ બહેનો બે દશક પહેલા વીજળી ઉપર પંચોતેર હજાર કરોડ રૂપિયા વધારે આપણે સબસિડી આપી એના કારણે મારા ખેડૂતને ક્યારેય વીજળી મોંઘી ન પડી એની ચિંતા આપણે કરી છે કિસાન સૂર્યોદય યોજના તહત કિસાનોને ખેતીમાં દિવસે વીજળી મળે એની ચિંતા કરી હતી કે રાત્રે એને ઉજાગરા કરવા ના પડે આ ચિંતા કરી ભાઈઓ બહેનો એક જમાનો તો ગુજરાતમાં માત્ર એક એગ્રીકલ્ચર યુનિવર્સિટી હતી ચાર ચાર એગ્રીકલ્ચર યુનિવર્સિટીઓ બનાવી દીધી અને વિસ્તાર પ્રમાણે ખેડૂતોની જે આવશ્યકતા હતી એ પ્રમાણે આપણે રિસર્ચ કરવા માંડ્યા અને એના કારણે ખેડી ખેતી આધુનિક બની ખેતી વૈજ્ઞાનિક બની અને ખેતીની આખી આખી રસમ બદલાઈ ગઈ આ કામ આપણે કરી શક્યા છે ભાઈઓ બહેનો ગુજરાતની અંદર હજારો કરોડ રૂપિયા બે દસમ નવ હજાર કરોડ રૂપિયાથી વધારીને બે લાખ કરોડ રૂપિયા ક્યાં નવ હજાર કરોડ ને ક્યાં બે લાખ કરોડ રૂપિયા એટલે સુધી આપણે હરણફાર ફાર ભાઈઓ આજે વર્ષોથી ગુજરાતમાં કૃષિ વિકાસ દર જેમ માઇનસમાં હતો આપણી જહેમતનું પરિણામ આવ્યું કે આજે ડબલ ડિજિટમાં ગુજરાતનો કૃષિ વિકાસ દર થયો અને હિન્દુસ્તાનમાં કૃષિ વિકાસ માટેના જેટલા ઈનામો હતા ને એ ઇનામો ગુજરાત લઈ આવતું હતું જે ગુજરાત સૂકું ગણાતું તું એમાં આપણે આ બધી કરી આજે ગુજરાતમાં સિંચાઈનો દાયરો પણ આજે વીસ વર્ષમાં લગભગ સવા બે ગણો કરી દીધો છે આપણે અને આજે ગુજરાતમાં અનાજનું ઉત્પાદન પહેલાની તુલનામાં ડબલ થવામાં માંડ્યું છે સુકા ભટ્ટ ગુજરાતમાં દૂધનું ઉત્પાદન અઢી ગણા ગણું વધ્યું છે આજે ગુજરાતમાં શાકભાજીનું ઉત્પાદન પહેલા કરતા ચાર ગણું વધ્યું છે આજે ગુજરાતમાં ફળોનું ઉત્પાદન પહેલા કરતા ત્રણ ગણું વધ્યું છે આજે ગુજરાતમાં એવી અનેક ફસલો કમલમ કમલમની ખેતી વિદેશોમાં જઈ રહી છે કચ્છની આફુસ વિદેશમાં જઈ રહી છે અમારા અમરેલી જિલ્લો પણ હવે દિશામાં આગળ વધી રહ્યો છે ભાઈઓ બહેનો બીજી બાજુ પ્રાકૃતિક ખેતી મને રૂપાલાજી અમારા દિલીપભાઈ કહેતા હતા કે સાહેબ અમારા અમરેલી જિલ્લાના ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીને એવી પોતાની બનાવી દીધી છે લાખો ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે હું માનું છું તમે ગુજરાતની તો સેવા કરી રહ્યા છો પોતાની તો કરી રહ્યા છો ધરતી માતાની કરી રહ્યા છો અને આવનારી પેઢીઓની પણ સેવા કરી રહ્યા છો આ કામ જે અમરેલી જિલ્લાએ ઉપાડ્યું છે એ અભિનંદન પાત્ર છે ભાઈઓ જ્યારે ગુજરાતના લોકોએ મને દિલ્હી મોકલ્યો આપની પાસેથી જે શીખીને ગયો હતો અહીંયા જે મુસીબતોમાંથી જીવતા ખેડૂતોને મેં જોયા તા ગામડા જોયા હતા એમાંથી દિલ્હીમાં ગયો તો જે યોજનાઓ બનાવી એ યોજનાની અંદર આ ગરીબ માણસ કિસાન ખેડૂત એની આવક કેમ વધે એના માટે આપણે વધારે વધારે એના માટેના બીજ ઉપલબ્ધ કરાવવા અભિયાન ચલાવ્યું અને એના કારણે ખેડૂત ઓછા પાણીએ સિંચાઈની સીમિત સુવિધાઓ વચ્ચે પણ એ પાક પકવી શકે અને એક લાખ કરોડ રૂપિયા સિંચાઈની પરિયોજનાઓ પૂરી કરવા માટે આપણે લગાડ્યા એના કારણે ખેડૂતોના અમારા ખે પશુઓને મેં કહ્યું એમ બીમારી ફૂટ અને માઉથની બીમારી એના કારણે અમારા પશુઓને તકલીફ પડે આપણે તો એને થાય હવે ખાતું નથી આમ નથી પણ એની બીમારીની દૂર કરવા માટે એનું ટીકાકરણ કરવું પડે એના માટે એનું મોટું અભિયાન ચલાવ્યું અને આજે ભારતના કરોડ પશુઓને બચાવવા માટેનું કામ ચાલ્યું છે ખેડૂતોની નાની નાની જરૂરતો એને પૂરી કરવા માટે પીએમ કિસાન સન્માન નિધિ આ વિચાર કરો વર્ષમાં ત્રણ વખત બબે હજાર રૂપિયા સવા બે લાખ કરોડ રૂપિયા થી વધારે રકમ ખેડૂતોના ખાતામાં જમા થાય સવા બે લાખ કરોડ રૂપિયા અમારા અમારા અમરેલી અને ગુજરાત જિલ્લામાં અમારા ગુજરાતની અંદર સાહીઠ લાખ જેટલા ખેડૂતોને બાર હજાર કરોડ રૂપિયા આ કિસાન સન્માન એના કારણે ખેડૂતની ખરીદ શક્તિ વધી છે એના કારણે મધ્યમ વર્ગના જીવનમાં બદલાવ થયો છે અને આ દસ હજાર જેટલા ખેડૂતો આજે એના ઉત્પાદક સંઘો બનાવવાની કલ્પના એપીઓ બજેટમાં ફાળવ્યું છે દસ હજાર ઉત્પાદક સંઘો બનાવીને આપણે કામ કરી રહ્યા છીએ